गुड मॉर्निंग स्टूडेंट्स, माय नेम इज ख्याति पटेल। आजना वीडियो लेक्चर नी अंदर आपणे नेक्स्ट चैप्टर नी अंदर न्यू टॉपिक चालू करवाना छे। चैप्टर आपणे 13 नंबर नो कंटिन्यू करेलू छे, एनी अंदर नो नेक्स्ट टॉपिक छे आपणो वर्ल्ड वाइड वेब। आ टॉपिक नी अंदर आपणे घणी बधी डिटेल नी अंदर चर्चा करीशुं के इंटरनेट तमारू जे छे ए केवी रीते काम करे छे एना विशे। तो सौ प्रथम बात करिए वर्ल्ड वाइड वेबनी, तो वर्ल्ड वाइड वेब एटले एनुं शॉर्ट फॉर्म छे WWW। एटले WWW ने वर्ल्ड वाइड वेब तरीके ओळखवामां आवे छे। WWW એનું બીજું નામ શું છે? તો એનું બીજું નામ છે વર્લ્ડ વાઇડ વેબ। હવે વર્લ્ડ વાઇડ વેબ કોને કહેવાય છે અને ડેફિનેશન તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે। તો વર્લ્ડ વાઇડ વેબ કોને કહેવાય? તો ઇન્ટરનેટના માધ્યમથી અથવા તો એના ઉપયોગથી અદ્યતન માહિતી મેળવવાની જે પદ્ધતિ છે એ માહિતી મેળવવાની પદ્ધતિને આપણે વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખીએ છીએ। ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવવાની પદ્ધતિ એને આપણે વર્લ્ડ વાઇડ વેબ તરીકે ઓળખીએ છીએ। વર્લ્ડ વાઇડ વેબને શોર્ટ ફોર્મમાં આપણે WWW કહી શકીએ, અથવા એનું બીજું નામ છે વેબ, અથવા એને શોર્ટ ફોર્મમાં આપણે W3 તરીકે પણ ઓળખી શકીએ। આને આપણે વર્લ્ડ વાઇડ વેબના અન્ય નામો છે એમ આપણે કહી શકીએ। નેક્સ્ટ, હવે આજે વર્લ્ડ વાઇડ વેબ છે એની શોધ કોના દ્વારા કરવામાં આવેલી છે એની માહિતી તમને અહીંયા આપેલી છે। તો આ વર્લ્ડ વાઇડ વેબની શોધ ઈસવીસન ઓગણીસો ને એકાણુંમાં ટીમ બર્નર્સ લી દ્વારા કરવામાં આવેલી છે। આ ટીમ બર્નર્સ લીએ ઈસવીસન 1991માં વેબ વિશેની શોધ કરી, જ્યારે આ વ્યક્તિ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલી સેન નામની એક સંસ્થા છે આ સંસ્થાની અંદર કામ કરતા હતા ત્યારે તેમણે વર્લ્ડ વાઇડ વેબ વિશેની શોધ કરી હતી। હવે આ વર્લ્ડ વાઇડ વેબ કેવી રીતે કામ કરે છે? તો વર્લ્ડ વાઇડ વેબ મેળવવા માટે અથવા તો એના ઉપર માહિતીને સર્ચ કરવા માટે તમને અલગ અલગ પ્રકારના વેબ બ્રાઉઝરોની જરૂર પડે છે। હવે એ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને તમે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી શકો છો। તો નેક્સ્ટ ટૉપિકમાં આપણે વેબ બ્રાઉઝર વિશેની ચર્ચા કરીશું, પણ અહીંયા તમને કેટલાક વેબ બ્રાઉઝરના નામ આપવામાં આવેલા છે। જેમ કે તમારી પાસે મોઝિલા ફાયરફોક્સ, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો, એ મોઝિલા ફાયરફોક્સ જે છે એ તમારું એક વેબ બ્રાઉઝર છે। નેક્સ્ટ વેબ બ્રાઉઝરનું નામ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર, આ તમને ડિફોલ્ટ વેબ બ્રાઉઝર તમારા કમ્પ્યુટરમાં મળે જ છે। નેક્સ્ટ ગૂગલ ક્રોમ, એના બાદ નેક્સ્ટ નેટસ્કેપ, નેવિગેટર, આ બધા તમારા વેબ બ્રાઉઝરના ઉદાહરણો છે। આ બધા શું છે? તો આ બધા તમારા વેબ બ્રાઉઝરના ઉદાહરણ છે, વેબ બ્રાઉઝર છે। તો આ વેબ બ્રાઉઝર પર તમારે માહિતી સર્ચ કરવી હોય તો આ વેબ બ્રાઉઝર પર તો ઘણા બધા પેજ હોય છે, તમે જે માહિતી સર્ચ કરવા માગો છો એને રિલેટેડ ઘણા બધા પેજ તમારા વેબ બ્રાઉઝર પર ઓપન થતા હોય છે। તો વેબ ઇન્ટરનેટ પર આવેલા દરેક વેબ પેજને, એટલે કે દરેક પેજને, ઇન્ટરનેટ પર જે પેજ આવેલું હોય છે એને આપણે વેબ પેજ તરીકે ઓળખી શકીએ। તો એ વેબ પેજને અજોડ રીતે ઓળખવા માટે એ વેબ પેજની સાથે URL આપવામાં આવે છે। તમારે એનું શોર્ટ ફોર્મની સાથે ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે। URLનું પૂરું નામ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, આ URLનું પૂરું નામ છે, યુનિફોર્મ રિસોર્સ લોકેટર। કેટલીક વખત આ URLને URIના નામથી પણ ઓળખવામાં આવે છે, જ્યારે એનું આઈ લગાવવામાં આવે ત્યારે એનું ફૂલ ફોર્મ યુનિફોર્મ રિસોર્સ આઈડેન્ટિફાયર થાય છે। જ્યારે એની સાથે આઈ લગાવવામાં આવે ત્યારે એનું પૂરું નામ શું થાય છે? યુનિફોર્મ રિસોર્સ આઈડેન્ટિફાયર,
બરાબર. તો આ તમારું વેબપેજને અજોડ રીતે ઓળખવા માટે તમે URLનો ઉપયોગ કરી શકો અથવા એ URLને તમે URIના નામે પણ ઓળખી શકશો. આવી રીતે તમારા જ્યારે એક સિંગલ વેબપેજ એવી રીતે બીજું વેબપેજ બને, એવી રીતે ત્રીજું વેબપેજ બને, અને જ્યારે તમારી પાસે વેબપેજનો સમૂહ ભેગો થાય તો એ વેબપેજના સમૂહને આપણે વેબસાઇટ તરીકે ઓળખીએ છીએ. વેબસાઇટ કોને કહેવાય? તો વેબપેજના સમૂહને શું કહેવામાં આવે છે? વેબસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઘણી બધી ઇન્ટરનેટ પર વેબસાઇટ જોતા હોઈએ છીએ, તો એ વેબસાઇટ પર શું હોય છે? તો એ વેબસાઇટ પર તમારી પાસે પેજ ઓપન થતા હોય, અને એ પેજ પર તમને શું આપવામાં આવેલી હોય છે? તો એ પેજ પર તમને લિંક આપવામાં આવેલી હોય છે. આ લિંકને જ તમે અન્ય નામ તરીકે હાઇપરલિંક તરીકે પણ ઓળખી શકો. બરાબર. હવે આ લિંક શાના માટે વપરાય છે, એનો ઉપયોગ શું છે? તો ઇન્ટરનેટ પર તમારી જે લિંક છે, એ લિંક એક પેજ પરથી અન્ય પેજ પર, એટલે કે બીજા પેજ પર જવા માટે વાપરવામાં આવતી હોય છે. એટલે એક પેજ પરથી બીજા પેજ પર જો તમારે જવું હોય તો એના માટે તમે લિંકનો ઉપયોગ કરી શકશો. બરાબર. આના માટેનો કન્સેપ્ટ તમને અહીંયા નાનો અમથો આકૃતિની અંદર સમજાવવામાં આવેલો છે. એ કન્સેપ્ટ જોતા પહેલાં આપણે આજે લિંક તમારું દસ્તાવેજને ઓપન કરે છે, દસ્તાવેજને કનેક્ટ કરે છે, એ કનેક્ટ કર્યા બાદ તમારો જે પ્રોટોકોલ છે, એ પ્રોટોકોલ તમારા ફાઇલના ટ્રાન્સફર કરવા માટે વપરાય છે, જ્યાં HTTP જે પ્રોટોકોલ છે એનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ HTTPનું પૂરું નામ છે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ પ્રોટોકોલ તમારા વેબપેજ સાથે વપરાઈ શકે, અથવા બીજો પ્રોટોકોલ છે FTP, જેનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ પ્રોટોકોલ જ્યારે તમારી ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર થતી હોય છે એ સમયે વપરાતો હોય છે. તો અહીંયા તમને ટેક્સ્ટબુકની અંદર વર્લ્ડ વાઇડ વેબમાં લિંકનો કન્સેપ્ટ સમજાવ્યો છે, જ્યાં તમારું આ એક ફર્સ્ટ પેજ છે. એ ફર્સ્ટ પેજ પર તમને આવી ઘણી બધી લિંક આપવામાં આવેલી હોય છે. આના પર ક્લિક કરશો તો આ પેજ ઓપન થશે, આના પર ક્લિક કરશો તો આ પેજ ઓપન થશે, અને આના પર ક્લિક કરશો તો આ પેજ ઓપન થશે. આ પેજ પર જશો તો અહીંયા પણ તમને લિંક આપવામાં આવેલી હોય છે, એના પર ક્લિક કરશો તો બીજું પેજ ઓપન થશે, આના પર ક્લિક કરશો તો બીજું પેજ ઓપન થશે. એ પ્રમાણે આ દરેક પેજ એકબીજા સાથે શાના દ્વારા જોડાયેલા હોય છે? લિંક દ્વારા. હવે આ વેબસાઇટની શરૂઆત જ્યારે થતી હોય ત્યારે શરૂઆતમાં જે પહેલું પેજ ખુલે એ પ્રથમ પેજને હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈક વખત તમને ડેફિનેશન પૂછાઈ શકે કે વેબસાઇટની શરૂઆતમાં ખુલતા પેજને શું કહે છે? તો વેબસાઇટની શરૂઆતમાં ખુલતા પ્રથમ પેજને, કારણ કે દરેક વેબપેજ એકબીજા સાથે લિંક દ્વારા જોઈન્ટ થયેલું હોય, તો એ વેબસાઇટની શરૂઆતમાં જે તમારું પ્રથમ પેજ ખુલે છે, પહેલું પેજ જે ખુલે છે, એને આપણે હોમ પેજ તરીકે ઓળખશું. બરાબર. હવે નેક્સ્ટ ટોપિક તમને બતાવવામાં આવ્યો છે, આપણે જે અહીંયા લખ્યા છે વેબ બ્રાઉઝર એના વિશેનો. તો એ વેબ બ્રાઉઝરના એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈ ગયા છે કે મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, નેટસ્કેપ નેવિગેટર, આ બધા તમારા વેબ બ્રાઉઝર છે. બરાબર. હવે આ વેબ બ્રાઉઝરની અંદર જ્યારે તમે કોઈ પણ પ્રકારની માહિતીનો સર્ચ કરવા માંગતા હો ત્યારે તમારી પાસે કોઈ પણ પ્રકારનું વેબ બ્રાઉઝર હોવું જોઈએ, તો જ તમે માહિતીને સર્ચ કરી શકો. તો અહીંયા તમને મોઝિલા ફાયરફોક્સનું વેબ બ્રાઉઝરનું હોમ પેજ તમને અહીંયા બતાવવામાં આવેલું છે. આ જો, આ મોઝિલા ફાયરફોક્સનું હોમ પેજ છે. આ મોઝિલા ફાયરફોક્સનો લોગો છે. તમને કમ્પ્યુટર પર સ્ક્રીન પર આ પ્રમાણેનો લોગો જોવા મળે, એટલે તમે એના પર ક્લિક કરો એટલે તમારું મોઝિલા ફાયરફોક્સનું વેબ બ્રાઉઝર ઓપન થાય, અને એની સ્ક્રીન કંઈક તમને આ પ્રમાણેની મળતી હોય છે. આ મોઝિલા ફાયરફોક્સની સ્ક્રીન છે. આમાં તમારે જે પણ સર્ચ કરવું હોય એ તમે અહીંયા જે ગૂગલ સર્ચ કરીને લખેલું છે અહીંયા ઓપ્શનમાં જઈને કરી શકશો.
बराबर आनी अंदर आपणे सर्च करी शकीए। तो सर्च कर्या बाद तमने नेक्स्ट बाजूना पेज पर એ કેવી રીતે લિંક દ્વારા ઓપન થાય છે એનું હોમ પેજ એ અહીંયા બતાવેલું છે। તો તમે જે સર્ચ કરવું હોય એ તમારે અહીંયા આ બારની અંદર લખવાનું, આ બારને એડ્રેસ બાર તરીકે ઓળખવામાં આવે, સ્કૂલ્સ ઇન ગુજરાત એમ લખશો તો આવી પ્રમાણે તમારી અલગ અલગ લિંક ઓપન થશે અને તમે જે લિંક પર ક્લિક કરશો એ લિંક તમારી ઓપન થઈને આવી જશે। બરાબર, તો આ છે તમારું વેબ બ્રાઉઝર જેની અંદર ઇન્ટરનેટ એક્સપ્લોરર અને મોઝિલા ફાયરફોક્સ ઘણા બધા બીજા પણ વેબ બ્રાઉઝર છે જેનો ઉપયોગ કરીને તમે માહિતીની સર્ચ કરી શકો, પણ આ તમારા સૌથી વધુ પ્રમાણમાં વપરાતા વેબ બ્રાઉઝર છે। ઓકે, એના પછી તમને એક ટોપિક આપ્યો છે સર્ચ એન્જિનનો। એ સર્ચ એન્જિનના ટોપિકને જોતાં પહેલાં આપણે તમને બુકમાં જે એના પાછળનો જે ચેપ્ટર આપ્યું, ટોપિક આપ્યો છે એના વિશેની ચર્ચા કરીએ। તો સર્ચ કરવા માટેનું જે એન્જિન છે એ સર્ચ એન્જિન એ તમારું ગૂગલ છે, જે આપણે બોલીએ છીએ કે ગૂગલ, જેના ઉપર આપણે માહિતીને સર્ચ કરીએ છીએ એ ગૂગલ તમારું સર્ચ એન્જિન તરીકે ઓળખાય છે। તો ગૂગલ એ સર્ચ એન્જિનનું એક એક્ઝામ્પલ છે। હવે તમને થોડી ડિટેલ આ ગૂગલના સર્ચ એન્જિન વિશેની આપવામાં આવેલી છે કે ગૂગલ એ શું છે। તો એ સર્ચ એન્જિન છે પણ એ કોઈની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી એના વિશેની ચર્ચા તમને અહીંયા કરેલી છે। તો ગૂગલની સ્થાપના લેરી પેજ અને સગ્રે બ્રિન આ બે વ્યક્તિઓ દ્વારા સ્થાપવામાં આવેલી અમેરિકામાં સ્થિત એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે। ગૂગલ શું છે? લેરી પેજ અને સગ્રે બ્રિન દ્વારા સ્થાપવામાં આવેલી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે। શરૂઆતમાં આ જે ગૂગલ શબ્દ છે, આ જે ગૂગલ શબ્દની સ્પેલિંગ આપણે લખીએ છીએ એ શરૂઆતમાં ગૂગલ શબ્દ આ પ્રમાણે લખાતો હતો, ગૂગલ GOOGOL, એ ગૂગલ શબ્દ પરથી આ ગૂગલ શબ્દ બન્યો છે। તો શરૂઆતમાં સૌ પ્રથમ તમારો આ શબ્દ ગૂગલ હતો અને ગૂગલ પછીથી એની સ્પેલિંગ બદલાઈને શું કરવામાં આવી છે? ગૂગલ કરવામાં આવી છે। એ ગૂગલની અંદર તમે કેવી રીતે સર્ચ કરી શકો એ કદાચ તમને ખબર જ હશે। અહીંયા તમને ગૂગલની અંદર એક સર્ચ કરીને બતાવેલું છે, જેમ કે અહીંયા તમે પાછળ જોશો તો આ ગૂગલનું વેબ બ્રાઉઝર છે, આની અંદર લખેલું છે 7 વંડર્સ ઓફ ધી વર્લ્ડ, એટલે નીચે તમે જોશો તો વિશ્વના 7 અજાયબીઓ એના તમને ફોટોગ્રાફ્સ અને લિંક તમને જોવા મળે છે। બરાબર, એના ઉપર કેવી રીતે સર્ચ કરવું છે એ કદાચ તમને ખબર હશે। તો આટલી ચર્ચા તમને અહીંયા ગૂગલ વિશેની કરવામાં આવી છે। બરાબર, નેક્સ્ટ તમારો ટોપિક આપ્યો છે, એ ટોપિકનું નામ છે બ્લોગ અને ઇંગ્લિશમાં આપણે BLOG આ પ્રમાણે પણ લખી શકીએ। હવે બ્લોગ એ શું છે એની ચર્ચા કરતાં પહેલાં આ જે શબ્દ છે એ શબ્દ વિશેની થોડી માહિતી આપણે આપીએ। તો બ્લોગ શબ્દ, આ જે બ્લોગ શબ્દ છે એ સૌ પ્રથમ વેબ લોગ નામના શબ્દ પરથી આવ્યો છે। બ્લોગ શબ્દ સૌ પ્રથમ વેબ બ્લોગ નામના શબ્દ પરથી તારવવામાં આવ્યો છે। પહેલે આ જે વેબ બ્લોગ શબ્દ હતો એ સ્ટાર્ટિંગમાં વી બ્લોગ તરીકે ઓળખાતો હતો। આ વી અને આ બી આની સાથે, એટલે સ્ટાર્ટિંગમાં એ શબ્દ વી બ્લોગ તરીકે ઓળખાતો હતો અને સમય જતાં આ શબ્દ પાછળથી બ્લોગ બન્યો અને અત્યારે આપણે એને બ્લોગ તરીકે ઓળખીએ છીએ। એટલે શરૂઆતમાં આ બ્લોગ શબ્દ વી બ્લોગ હતો, ત્યારબાદ એ વેબ બ્લોગના નામથી ઓળખવામાં આવ્યો અને અત્યારે એને આપણે ફક્ત શાના તરીકે ઓળખીએ છીએ? તો બ્લોગ તરીકે ઓળખીએ છીએ। હવે આ બ્લોગ શું હોય છે? તો બ્લોગ એ કોઈ વ્યક્તિ દ્વારા કોઈ મુદ્દા પર લખવામાં આવેલી ચર્ચા છે। કોઈ વ્યક્તિ દ્વારા કોઈ એક ટોપિક પર, કોઈ એક પોઈન્ટ પર કંઈ ચર્ચા લખવામાં આવે તો એને આપણે શાના તરીકે ઓળખી શકીએ? બ્લોગ તરીકે ઓળખી શકીએ।
બરાબર. આટલી ડિટેલ તમને અહીંયા બ્લોગની અંદર આપેલી છે. નેક્સ્ટ તમને ટોપિક આપેલો છે સંયુક્તપણે કાર્ય કરી શકાય તે પ્રકારના મંચ. હવે સંયુક્તપણે કાર્ય કરી શકાય તે પ્રકારના મંચની અંદર તમને એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે, જેમાં તમને વિકિપીડિયાનું એક એક્ઝામ્પલ આપેલું છે. હવે તમે જ્યારે ઇન્ટરનેટ પર સર્ચ કરો છો ત્યારે તમે જોયું હોય તો તમારી પાસે જે વેબસાઇટ ખુલે છે, જે લિંક ઓપન થાય છે, એ લિંકની અંદર તમે જે ડિટેલ નીચે લખાયેલી હોય છે એને તમે ધ્યાનથી વાંચો તો નીચે વિકિપીડિયા એવું પણ લખાયેલું હોય છે. એ વિકિપીડિયા એ એક તમારો ફ્રી એન્સાયક્લોપીડિયા જેવું હોય છે, જેની અંદર તમને એની ફૂલ ડિટેલ, ફૂલ હિસ્ટ્રી મળી જતી હોય છે. એને આપણે વિકિપીડિયા તરીકે ઓળખી શકીએ, બરાબર. અને લાસ્ટ તમારો ચેપ્ટરની અંદર લાસ્ટ ટોપિક આપવામાં આવેલો છે અધર સર્વિસીસનો. એ અધર સર્વિસીસની અંદર જેટલા બી પોઈન્ટ્સ તમને આપેલા છે, એ આજે પોઈન્ટ્સ તમને બધા આપેલા છે આ ચેપ્ટરની અંદરના, એ તમારા પદ છે અને એને સમજૂતી છે. એટલે શબ્દ છે અને એની તમને સમજૂતી આપેલી છે. જે આપણે આખા ચેપ્ટર દરમિયાન ભણી ગયા એ દરેક શબ્દ અને એની સમજૂતી એ તમને અહીંયા લાસ્ટ આપેલી છે. આ તમે ફક્ત ને ફક્ત યાદ રાખવા માટે આપવામાં આવેલી છે, તમારે સમજૂતી માટે આપવામાં આવેલી છે. આખા ચેપ્ટરની અંદર જે કોઈ પણ બાબત છે એ દરેક બાબત તમને આ પ્રમાણે બતાવેલી છે. જેમ કે બેન્ડવિથ કોને કહેવાય, તો આપણે કેબલ દ્વારા જે માત્રા પ્રસારિત થાય છે સિગ્નલની એને આપણે બેન્ડવિથમાં માપી શકીએ. બ્રોડબેન્ડ શું હોય છે, તો એ એક ઉચ્ચ ગતિ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે. બ્રાઉઝર એટલે ઇન્ટરનેટ પર માહિતી મેળવવા માટે આપણે બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ. ક્લાયન્ટ આપણને ખબર છે, આપણે સર્વર અને ક્લાયન્ટ એવા બે વર્ડ સાંભળી ગયા છે, તો એ સર્વર અને ક્લાયન્ટ છે. નેક્સ્ટ ડેટા કાર્ડ એટલે તમારું ડોંગલ છે. ડોમેઇન નેમ એટલે DNS છે. DSL એટલે ડિજિટલ સબસ્ક્રાઈબર લાઇન છે. ઈમેલને આપણે ઇલેક્ટ્રોનિક મેલ તરીકે ઓળખી શકીએ. FTPનું અહીંયા તમારે ફક્ત ફૂલફોર્મ યાદ રાખવાનું હોય છે, ફાયર ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યારબાદ આવે છે હોમ પેજ. તો હોમ પેજ એટલે વેબસાઇટની શરૂઆતમાં ખુલતા પ્રથમ પેજને હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે. HTML એટલે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. IP એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ. આ ISDN છે, એ એક તમારું ઇન્ટરનેટનું કનેક્શન છે. ISP એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. મોડેમ એટલે મોડ્યુલેશન અને ડિમોડ્યુલેશનની પ્રક્રિયા કરે છે. પોર્ટલ કોને કહેવાય, તો વ્યવસાયિક વ્યવહાર, નાણાકીય વ્યવહાર અને સમાચાર વગેરેની સેવાઓ પૂરી પાડતી જે વેબસાઇટ છે એ દરેક વેબસાઇટને આપણે પોર્ટલ તરીકે ઓળખી શકીએ. પ્રોટોકોલ આપણને ખબર છે કે નેટવર્કમાં આવેલા PCOએ અમુક નિયમોને અનુસરવા પડતા હોય છે, એને આપણે પ્રોટોકોલ કહી શકીએ. રાઉટર એટલે વિગતોને આગળ મોકલતું સાધન, એને આપણે રાઉટર તરીકે ઓળખીએ છીએ. સર્ચ એન્જિન એટલે માહિતી સર્ચ કરવા માટેના પ્રોગ્રામને સર્ચ એન્જિન કહેવામાં આવે છે. સર્વર આવી ગયું છે. URI એટલે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, અને URL એટલે લોકેટર, અને I એટલે આઈડેન્ટિફાયર. નેક્સ્ટ વેબ વિશેની ચર્ચા આપણે અત્યારે જ કરી કે ઇન્ટરનેટ પરની માહિતી મેળવવા માટે વેબનો ઉપયોગ થાય છે, તેને www.w3 અથવા વેબ તરીકે ઓળખવામાં આવે છે. વેબ પેજ કોને કહેવાય, તો વેબ પરના દસ્તાવેજોને વેબ પેજ કહેવાય. અને વેબસાઇટ કોને કહેવાય, તો વેબ પેજનો સમૂહ જે છે એ વેબસાઇટ બનાવે છે. તો અહીંયા તમારું આજે ચેપ્ટર નંબર 13 છે, એ ચેપ્ટર નંબર 13 પૂરું થાય છે. પાછળ જે પણ તમને એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન આપેલા છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે, અને ત્યારબાદ તમારે એના આન્સર ટીક કરવાના છે અને તમારી નોટબુકની અંદર લખવાનું છે, બરાબર. તો અહીંયા તમારું આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર પૂરું થાય છે, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ નવું ચેપ્ટર ટ્રાય કરીશું. ઓકે, થેન્ક યુ.